નમસ્કાર સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સુરતથી સમાચાર. 50 લાખની ઠગાઈનો આ મામલો છે. 136 લોકોના પાસપોર્ટ સાથે ટૂર સંચાલક ગુમ થઈ ગયા છે. સાઉદી અરબ મોકલવાનો હતો ટૂર સંચાલક અને મુસ્લિમો પવિત્ર ઉમરાહ કરવા માટે જવાના હતા. 31 ઓક્ટોબરે ફ્લાઇટ ટૂર સંચાલક ગાયબ છે. ટૂર સંચાલકના પરિવારે 3 દિવસથી મિસિંગની ફરિયાદ પણ દાખલ કરી છે. 136 લોકો સાથે ઠગાઈ થઈ હોવાનો આરોપ છે. નાનપુરા બદેખા ચકલામાં છે ટૂર સંચાલકની ઓફિસ. અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશને મામલો પણ પહોંચ્યો છે. તો આ અંગે જ વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા કીર્તેશ પટેલ પાસેથી. જી કીર્તેશ, જણાવો કે આખરે આ મામલો છે શું? ચોક્કસ. સુરતના નાનપુરા વિસ્તારના રહેતા 136 કરતા વધુ લોકો આગામી 31 ડિસેમ્બરે સાઉદી અરેબિયા ખાતે હજ કરવા જવાના હતા, પણ ત્યાંના જ એક ટૂર સંચાલક તેઓના 50 લાખ રૂપિયા અને પાસપોર્ટ લઈને અચાનક ગુમ થઈ ગયો છે. જોકે તેના પરિવારે 3 દિવસ પહેલા જ મિસિંગની ફરિયાદ પણ દાખલ કરી છે. જોકે તમામ લોકોના પૈસા લઈ અને જોડે પાસપોર્ટ લઈ જતા તમામ લોકોને અટવાઈ જવાની વારી આવી છે. તમામ જે ટૂરમાં જે લોકો કહી શકાય સાઉદી અરેબિયા જવાના હતા તેઓ તમામ લોકો ગઈકાલે મોડી સાંજે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ મામલે ફરિયાદની તજવીજ શરૂ કરી છે. આ તમામ લોકો 136 લોકો સાથે ટૂર સંચાલક દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. જી જી કીર્તેશ, આપનો આભાર. ભારત સર્કલ પાસે અકસ્માત થયો છે. કારના ચાલકે 3 કારને મારી છે ટક્કર. બેફામ ઝડપે જતી કારથી સર્જાયો છે અકસ્માત. નશાની હાલતમાં હતો કાર ચાલક. પોલીસે કાર ચાલકની ધરપકડ પણ કરી લીધી છે. બેફામ કાર ચલાવતો હતો અને કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. અકસ્માતના દ્રશ્યો પણ સામે આવ્યા છે. નશાની હાલતમાં હતો કાર ચાલક. ભારજ સર્કલ પાસે થયો અકસ્માત. આ અંગે વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા નવીન ઝા પાસેથી. જે નવીન, જણાવો કે અકસ્માત થયો કેવી રીતે, કેટલું નુકસાન? જે રીતે નુકસાનની વાત કરીએ તો ખૂબ જ મોટી રકમમાં નુકસાન થયું છે. જે કાર ચાલક તેનો રાતે જે ફરિયાદી છે તે પોતાના પરિવાર સાથે આવી રહ્યો હતો ત્યારે નશાની હાલતમાં જે યુવક છે તેને ખૂબ જોરથી ટક્કર મારી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે રીતે સમગ્ર ઘટનાની અંદર ખૂબ જ મોટી દુર્ઘટના બનતા અટકી છે અને પોલીસે જે નશા ચાલક યુવક હતો જેને આ ટક્કર મારી હતી તેની ધરપકડ કરી છે. યુવક જે છે તે ઘડિયાળની દુકાન ચલાવે છે સેટેલાઇટ પોસ્ટ ઇલાકામાં અને તેની પૂછપરછ પણ હાથ ધરી છે. તેની સામે બીજો દારૂ પીને ગાડી ચલાવવાનો ગુનો પણ દાખલ કર્યો છે. જી જી નવીન, આભાર આપનો. પાટણ બિસ્કીટના ગોડાઉનમાં લાગી છે આગ. સદરામ એસ્ટેટના ગોડાઉનમાં આગ લાગી છે. આગ પર મેળવાયો છે કાબુ. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન સામે આવ્યું છે. તો આગ પર કાબુ મેળવાઈ ચૂક્યો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યું હોવાનું અનુમાન છે. તો બિસ્કીટના ગોડાઉનમાં આગ લાગી છે.